विनोद भाई नगीत भाई नेता दीपड़ाए एक गाय ना बच्चू ने उपाड़ी ने लाई गया खास है मस्त अंदर मुकू से जे आज रोज सवारे डुमलाव गाम में थी मारन थैली ये बात हमने मड़ी હું જીતુ દોડી યુટ્યુબ ચેનલ જીતુ દોડીમાં સૌનું સ્વાગત છે મિત્રો. તો ડુમલાવ ગામ દેસાઈ ફળિયામાં આજે મિત્રો વિનોદભાઈ નગીતભાઈ નેતા દીપડાએ એક ગાયના બચ્ચુને ઉપાડીને લઈ ગયો છે. એ ઘટના રાત્રેની હતી, રાત્રેના લગભગ 3 વાગ્યાની હતી. તો વિનોદભાઈ કેટલા વાગે તમારે આવેલા એ દીપડો? લગભગ 3:30 આસપાસમાં આવેલો. 3 વાગે પછી દોરડાય અને એટલે અમે ઉઠીને જોયું તો અંતન જોયું, પછી વાસળી કાળી પડી ગયેલી. અમે જોયું કે આ દોડડોળ છૂટેલો નહીં, એટલે પછી અમે દોડડું ખાતું નીકળ્યું. અંતન તપાસ કરી તો કેસે દેખાય નહીં, એટલે પછી પાછા અમે જોયું બધું સાફ કર્યું ને પછી દોડડું કાપીને અમે ઘેર બેઠા. પાછા આવે એમ કરીને 5 વાગે બેઠા અને પછી છોકરાઓને પેલા સ્કૂલનો ટાઈમ થયો એટલે હવા 5 વાગે અમે બોમ્બા હોલ ગાવ્યા, એટલે પછી હાડા પાછા ડોરાડવા લાગ્યા. એટલે અમે તરત દળી આવ્યા, એટલા માં લઈને નાહી ગયો 5:30. પછી આમ તેમ જે પકે છે દેખાયો નહીં. વાસળું કેટલા દિવસનું હતું? 20 દિવસનું. તો મિત્રો સમજી જાવ કે 20 દિવસનું વાસળું છે. અહીંયા જે વાસળું અત્યારે અમે છે ને વિનોદભાઈ અને સંજય અને મુકેશભાઈ આજુબાજુ વિસ્તારમાં શોધતા હતા, મળી પણ ગયું છે. એ પણ તમને બતાવું. એ હિસાબે અંદાજો તમે લગાવો કે દીપડાની સાઈઝ કેટલી મોટી હશે. ના એક જ હશે એ બી કેવું મુશ્કેલ છે. કેમ કે આ વાછેડું જે છે એ તમને બતાવું કેટલી મોટી સાઈઝ છે. ને એને લગભગ અત્યારે બપોર પછીથી અમે અહીંયા જોયું ને તો ઘણું બધું એને પંજા મારેલા છે અને ઘણું બધું માંસ ખાઈ પણ ગયેલો છે. તો ખાસ મિત્રોને વિનંતી, ફોરેસ્ટ ખાતાઓને પણ અમે જાણકારી કરી છે. પણ સાંજના સમયે ડુમલાવ ગામના કે આજુબાજુ વિસ્તારના કોઈ પણ સાંજના સમયે નીકળે ખાસ ધ્યાન રાખજો. દીપડાને સામે આપણે કદાચ થઈ જાય તો અચાનક હુમલો કરી પણ શકે, જેથી આપણે સાવધાન રાખવી ખૂબ જ જરૂરી છે. બચ્ચું ખૂબ જ મોટી સાઈઝનું છે. કઈ રીતના કયું ઘર છે એ બધું તમને બતાવો. વાછરડી છે એટલે ખરેખર તો જે વિનોદભાઈ ખેડૂત છે અને ખરેખર બહુ જ મોટું નુકસાન કહેવાય, કેમ કે વાછરડી છે ને ખૂબ જ સારી વાછરડી હતી. પણ અચાનક દીપડાએ હુમલો કર્યો પછીથી તમે જોઈ શકો આ ખેતર ને તમે બતાવો આજુબાજુ. આ વિસ્તાર એવો છે કે બહુ જ જંગલ છે, તમે આજુબાજુ તમે જોઈ શકો. અને અહીંથી થોડી વાર અમે ઊભી રહીને જોયું તો આજુબાજુ તમે વિચાર કરો હાલો માંસ પડેલો છે, આ રસ્તેથી આ રીતના લઈને આવેલો છે. ઘર અહીંથી ઘણું દૂર છે, એ હિસાબે આપણે સમજી જવાનું કે દીપડાની કેટલી મોટી સાઈઝ હશે. ધ્યાનથી આપણે મિત્રો જોઈએ તો જેમ કે આ જે કચરું છે એ પણ એ પોતે દીપડો છે એને પણ નાખી ગયો હશે, એને બંધ કરી ગયો હશે, નથી અમે એ કાંઈ કર્યું છે તમે જોઈ શકો. ને અંદાજો લગાવવો મુશ્કેલ છે. અહીંયા રાત્રિના સમયે અહીંયા એ જ જગ્યા પર બેસીને એણે બચ્ચુંને ખાઈ ગયા છે. ને આગાડી તમને મિત્રો બતાવું કઈ રસ્તે ગયેલા આપણે જઈએ, પણ આજે અહીંયા દેખાય આ રીતના. તો મિત્રો આગાડી જોતા જોતા એવા તમને એક વસ્તુ બતાવું, જેમ કે આ છે ને ખાડીની હાઈટ છે આટલી, તો વિચાર કરો એ એટલું મોટું બચ્ચુંને કઈ રીતના લઈને આવેલો છે. આ જો આટલી હાઈટ પર લઈને ચડેલો છે. બતાવું સાઈઝ ખાલી પગની તમને મિત્રો, આટલી મોટી સાઈઝ છે. એ હિસાબે કેટલું એ સાઈઝ એને મોટી અને કેટલો મોટો હશે, બહુ મોટી સાઈઝ. આજો બીજું ખાસ મિત્રો બતાવું, જેમ કે આ વિસ્તાર એકદમ ચાળી જંગલથી ભરેલો છે, જોઈને બી તમને ખ્યાલ આવી જાય, જેથી આ વિસ્તારમાં વધારે પડતો રહે છે. એ એકદમ જાળી જંગલ છે, જેમ કે આ નદી આટલા દૂરથી ઘરથી લઈને આવેલો છે. બે રસ્તા છે મિત્રો બતાવો તમને. એક આ રસ્તા મતલબમાં એને વિનોદભાઈને કેવું છે કે 25 તારીખથી આ જગ્યા પર આવતા હતા. સાંજના સમયે વિનોદભાઈ છે ને ઘરે લાકડાનું ધુમાડો પણ કરતા હતા, સળગાવી રાખે જેથી આવે ને એમ કરીને. પણ બે રસ્તા એને બનાવી કલા જવા પહેલાં ફૂલ તૈયારી એણે કરેલી હશે. આજે બે રસ્તા બનાવેલા છે. હવે મુકેશભાઈ રાતના છે ને આ જગ્યા પર જેવું પકડ્યું ને તેવું લઈને આવી રહેલા, એમ કે પણ નહીં પીછો કરાય, કેમ કે અહીંયાથી આપણે નીકળવું પણ મુશ્કેલ અને પીછો કાં કરે અમરાજભાઈ. ના અહીંયા સુધી રાત્રિના સમયે 3 વાગે મુકેશભાઈ દીપડાનો પીછો કરતા આવી રહેલા.
મિત્રો વિનોદભાઈ નો કેટલા નજીક થી બચ્ચું લઈ ગયા પણ તમને બતાવો પગલા દેખાય એકદમ બાર થાય રસ્સી થી બાંધેલું એટલે લઈ નહીં જવાયું, પછી થી વિનોદભાઈ મરી ગયા, પછી થી વિનોદભાઈ ડુડુ કાપી લખ્યું, પછી એમ જ મૂકી રાખલું હતું, પછી લઈને જઈ રહ્યો આ જગ્યા પર હતું જેથી આપણને ખબર પડી જાય. વિનોદભાઈ ને નજર પડે તે પેલા લઈને જઈ રહ્યો અહીંથી આ રસ્તે લઈને ગયા આ રીતના. પાસાડી તમે જોઈશો કે એકદમ પેલ્લે બાજુ એ જગ્યા સુધી લઈને જઈ રહેલો છે. પાંજરું લેવા માટે આવ્યા છે પર્યા ગામમાં. હેવી ડ્રાઈવર આમ જ આ દેજો બસ જરૂર. અહીંયા પર્યા ગામમાં લેવા માટે આવ્યા છે, આ મૂકવાના છે. જોઈએ પાંજર મૂકે પણ બતાવું. આપણે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક ભાઈ પણ આવેલા છે, એને પણ વાત કરીએ. એ અહીંયા પાંજર મોકલી લેવા આવેલા છે પર્યા નાયકવાડ વિસ્તાર સાહેબ. એવું છે કે પંજા પડેલા છે એમ કહી, આપણે જે ત્યાં જોયો છે એ સેમ સેકન્ડ તે પણ આપણે જોઈએ પંજાના આપણે નિશાન જોઈએ. અહીંયા એની જગ્યા નથી દેખા હે જોઈ લો કઈ એવું કે એવું. મિત્રો કહેવાનું એવું છે કે બચ્ચા પણ હતા એમ કે આ વિસ્તાર કે રસ્તો કેવો છે ત્યાં પેલી જગ્યા ના અલગ છે મિત્રો. આ અલગ ગામ છે, પર્યા ગામમાં લેવાયેલા છે, પેલું ડુમલાવ ગામ છે. આપણે જોઈએ મેચ કરી જઈએ થાય કે નહીં પંજાના નિશાન. ધોવાઈ ગયેલા થોડાક આ છે. આપણે ત્યાં જે જગ્યા પર જોયા ભીંડી જગ્યા હતી ખાડી, ત્યાં સેમ એટલે આટલા જ તાંબી. હા આવવા જ મોટા તાંબી, એવા જ મોટા પલના. હમણાં એવા જ મોટા જરાક વરસાદ આવે જરાક ધોવાણ ધોવાયેલું ને તો આપડે આ જે દેખાય ને મિત્રો એના કરતા સાઈઝ મોટી હતી. તેથી આપણે ત્યાં ચેક કર્યું ને તેટલી છે, મતલબ એક જ મન લાગે. મેં જે એક દોઢ મહિના પેલા જોયેલો મિત્રો તે હાઈટ નાની છે. આ ભાઈ બી કેવું કે અમે પણ અહીંયા નજીક જોયેલો છે એક દોઢ મહિના પેલા એમ કે, એટલે એક કરતા વધારે છે. જે જગ્યાએ નાના બચ્ચા જોવાયેલા એ પણ તમને બતાવી દો. અહીંયા આવ્યા છે તો આપણે ઘર નજીક જ છે. એ ઘરના એ જોયું છે પહેલા પહેલાં ત્રણ બચ્ચા જોઈ લાગે, ત્રણ બચ્ચા જોયા અને પછી પાછાડી દીપડી જોઈ. આજ ઘેર છે બતાવું તમને. જો કેમ ખબર પડે હારા એ આ જગ્યામાંથી ને આ બોન બોન હતું હે અહીંયાથી કાલ લખેલું કઈ વાત કરે. આ જારી લગાવ્યું કે નહીં લગાવ્યું પછી લગાવી એવું કે આ પાંજરો આ કાઢી લખેલું અમાથી કાલ લખેલું અમાથી કાઢી લેજેલા તો પંજા નિશાન હોય કે હારે નહીં મળે આ જગ્યા પરથી આ આમાંથી કાઢી લીધેલું. વિચાર કરો મિત્રો ને ત્રણ બચ્ચા હે આ જારી પછી લગાવી એમ એવું કે આ પાંજરો માંગી લખેલા છે મિત્રો. એ છે ને આ બે બચ્ચા અને એક દીપડી સાથે અહીંયા જ્યારે પકડાવેલા ત્યારે જોયું રૂબરૂ, એટલે આપણે સમજી જવાનું. ખાસ બીજું ખાસ મિત્રો કે જેમ કે તમે આજુબાજુ ખેતરમાં કામ કરવા જાઓ થોડી સાવધાની રાખજો. હાલમાં આ વિસ્તારમાં ખૂબ જ દીપડાઓ દેખાઈ રહ્યા છે, બચ્ચા પણ છે, કેટલી સંખ્યા છે આપણને કાંઈ ખબર નથી. પકડાશે પછી જ ખબર પડશે. તમને બતાવી દેમ જેમ કે આર્યા
પાંજરું મરઘાનું છે. ફોકસ મોકલો મિત્રો, અને પ્રકાશ કેટલો છે? આપણે ઘણી વખત આપણે કહે કે મિત્રો લાઇટ મૂકો, લાઇટ નથી નજીક આવે, પણ આટલો મોટો પ્રકાશ છે છતાં પણ અહીંયા આવી ગયેલા છો. અહીંયા એક બીજું બાજુમાં ઘેર છે, અહીંયા સામે ઘેર છે. કેટલા નજીકથી આવેલો છે, આટલા નજીકથી પકડી લઈ જાય છે, એટલે થોડું સાવધાની રાખજો. આ બધા ઘર છે આર્યા, આ નજીક નજીક બધા ઘર છે, પણ આ વિસ્તારમાં ફરે છે, આટલા નજીક આવી જાય છે. ચાલો પહેલાં આપણે પાંજરું મૂકી દઈએ. આપણે બધાને કેવું છે કે આજે પાક્કું ચોક્કસ દીપડો પાંજરામાં પડશે એવું લાગે. જોઈએ, હાલમાં તો બહુ મહેનત કરી છે, ત્યાંથી લાવ્યા છે, આમ કર્યું છે. એવી છે કે દિવસના પણ કોઈ આવવો અહીંયા ડર લાગે છે, એટલું એકાંત ને જો એક આ જગ્યા પર આવી જશે. કદાચ પડે તો લઈ જવાની પોઝિશન આપણે રાખીશું. બહુ મહેનત કરી છે, સફાઈ કરી, જોરા લાખા છે, મસ્ત અંદર મૂક્યું છે, જે મારણ હતું પણ જોઈએ સાંજ સુધી હું થાય એવા. તો મિત્રો, જેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં થયેલા છે બે મિત્રો, ખરેખર ખૂબ મહેનત કરી છે. કેમ કે આજુબાજુ તમે જોઈ શકો ખેતરો છે, પણ આ ખેતરોમાં આજુબાજુ કેટલું જાડી જંગલ છે. આ જાડી જંગલમાં દીપડો ફરે છે. રોજ સવારે ડુમલાવ ગામેથી મારણ થયેલી એવી વાત અમને મળી, એટલે અમને એ લોકોને જાણ કરી અમને કે તમે જે મારણ કર્યું એ વાછરડુને તમે શોધી કાઢો. શોધી કાઢો એટલે તાત્કાલિક આપણે પાંજરુના પગલાં ભરીએ. તે વસ્તુ કે એ લોકોએ બપોરે 11 વાગ્યા સુધી એ લોકોએ શોધ કરી ને મારણ કરેલું વાછરડુને શોધી કાઢ્યું, એટલે તરત જ અમારો આરએફઓ સાહેબ જે કોકણી સાહેબને કોન્ટેક સંપર્ક કર્યો, એટલે સંપર્ક કરીને અમે કોકણી સાહેબે આરએફઓએ અમને જાણ કરી કે તાત્કાલિક પાંજરું ડુમલાવ ગામે ગોઠવો. અને અમે જે પરિયા ગામમાં પાંજરું મૂકેલું હતું ત્યાંથી કોચન કરીને ડુમલાવ ગામે આવીને બધું પાંજરુંની જે વ્યવસ્થા કરી અને ઢાંકી માંકીને ગામ લોકો અમને સારો સહકાર આપ્યો ને અમે પાંજરું મૂકીને મૂકી દીધું ને કામ પૂર્ણ કર્યું છે. ખાસ જોવાનું એ રહેશે કે સાંજ સુધીમાં દીપડા પાંજરામાં પૂરાઈ જાય, દીપડાની સુરક્ષા અને આજુબાજુમાં જે કામ કરતા મજૂરો ખેડૂતોની સુરક્ષા માટે બંને સુરક્ષા માટે જે મિત્ર આવ્યા છે એનું ખૂબ ખૂબ આભાર.